Ya progredo dice che Satma Imam alayhi salam tile yani 11 Imam alayhi salam salawatullah wa salam alayhi. Life upar charcha kari karan ke ina barama bahut ochu lakhwa ma ayu che bahut ochu bayan thai. Enu karan e che ke tame fakat Imam alayhi salam ni life lakhwa beso ke Imam alayhi salam kya re wafat pa me kya re janmya. અને એકાદ બે મોજીઝાતની આ ઇમામતની દલીલો તો એ ચાર પાંચ પાનાની લખાઈ જાય છે ને પછી ત્યાર પછી આપણે એમ કહીએ છીએ કે દર વર્ષે એ જ સાંભળ્યું છે. હકીકત એ છે કે અઈમા અલૈહિસ્સલામ સાતમા ઇમામથી માંડીને અગિયારમા ઇમામ સુધી જે સંજોગોમાં જે સર્કમસ્ટાન્સીસમાં જે પોલિટિકલ એટમોસ્ફિયરમાં જીવતા હતા એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ત્યારે જ આપણે સમજાય કે ઇમામ અલૈહિસ્સલામે ફલાણી હદીસ શા માટે કહી છે અને ફલાણો મોજીઝો ઇમામ અલી સલામને જ બતાવવાની શું જરૂર પડી એથી પહેલા કેમ નહીં. બહરહાલ ગયા વખતે મેં સમજાવ્યું તેમ બનુ ઉમૈયા અને બનુ અબ્બાસ વચ્ચેનો આ ઝઘડો જે ચાલ્યો અને કરબલાના વાકિયાને મેં કહ્યું કે સૌથી વધારે કરબલાના હિસ્ટ્રીમાં કરબલાના વાકિયાની જે અસર છે મુખ્તાર પછી પણ તે એ છે કે બનુ અબ્બાસ અને બનુ ઉમૈયામાં જે ઝઘડો જે થયો અને બનુ ઉમૈયાની જે ડિક્લાઇન થઈ છે એ કરબલાના કારણે છે. બનુ અબ્બાસે બહાનું એ બનાવ્યું કે અમે અલવિયુન એટલે કે અલી ઇબ્ને અબી તાલિબની ઔલાદ નો જે ખૂન વેવડાવવામાં આવ્યું છે એનો બદલો લેવા માટે નીકળે છે. અલવિયુન થી મુરાદ એ છે મૌલા અલીની ઔલાદ. આજે શામમાં અલવી જે કહેવાય છે એ નહીં, શામમાં જે અલી કહેવાય છે એ લોકો મૌલા અલીને ખુદા માને છે એટલે અલવી કહેવાય છે. હિસ્ટ્રીમાં ઘણી વખત તમે જોશો એક શબ્દ બે ત્રણ અર્થમાં વપરાય છે કારણ કે અલગ અલગ ફેઝિસમાં વપરાય છે. એ જમાનામાં અલવીયુનથી મુરાદ હતા મૌલા અલીની ઔલાદ એટલે ઇમામ હસન અને ઇમામ હુસૈનની ઔલાદ. આ દુનિયામાં કોઈ પણ ઇન્સાન કે જે ઇન્સાન પોતાની જિંદગીની કાંઈ અસર દુનિયામાં મૂકી ગયો હોય જીવવાના બે તરીકા છે, યા તો તમે કંઈ એવી રીતે જીવો કે એની યાદ અને એનો ફાયદો ઇન્સાનિયતને પહોંચે, યા તમે એવી રીતે જીવો કે જાણે હું એકલો જ છું દુનિયામાં મારા માટે મારી ઘરવાળી માટે મારા બચ્ચાઓ માટે. બે રીતે માણસો જીવે છે. જે લોકો એ રીતે જીવે છે કે બીજાઓને કંઈ ફાયદો થાય ચાહે પોતાને નુકસાન ભોગવવું પડે તો એના મરી ગયા પછી ત્રણ વસ્તુઓ એવી છે કે જે એની યાદને બાકી રાખે છે. ત્રણ એક ઈ માણસની ઔલાદ, ચાહે ઈ ઔલાદમાં એના બાપની જેવી પરફેક્શન કે કમાલ હોય કે ન હોય પણ જ્યારે બી સોસાયટીમાં એ માણસ આવશે તો કહેશે આ કોનો દીકરો છે, આ ફલાણાનો દીકરો છે, એટલે એના બાપની યાદ તાજી રહેશે ઔલાદ. એટલે પબ્લિક માણસો દિલની અંદર મોહબ્બત રાખે છે ચાહે ઓછી વધારે જેવું એ ઔલાદ પ્રત્યે કે જેના માવિત્રો જેના પૂર્વજો જેના એન્સેસ્ટર્સે કાંઈ ને કાંઈ ખિદમત કરી હોય યાદ કરે છે કે ભાઈ આ ફલાણા દીકરો દીકરા હોય કે દીકરી હોય જેની ઔલાદ. એક બીજી વસ્તુ એના ચાહકો અને એના ફ્રેન્ડ્સ જે ગુજરી ગયા હોય એના ચાહકો એના ફ્રેન્ડ્સ એના ફોલોવર્સ જ્યાં સુધી દુનિયામાં હશે ત્યાં સુધી માણસની યાદ બાકી રહેશે. લોકો પૂછશે કે ભાઈ આ કોના ચાહકો છે, અથવા એ પોતે વાત કરશે યાદ કરશે યોલોજાઇઝ કરશે પ્રેઝ કરશે જિંદગીભર કે ફલાણો હતો એની પાસે અમે શીખ્યા, ફલાણો હતો જેને આ ખિદમત કરી, ફલાણો હતો જેને આ પ્રમાણે સખાવત કરી વગેરે વગેરે. ને ત્રીજી વસ્તુ જે છે તે એ મરનારની કબર છે. પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું ઝુરુ કુબુરકુમ, તમારે ત્યાંની મૈયતો જે થાય એની કબરની ઝિયારત માટે જાઓ. એટલે પિલગ્રીમેજની વાત નથી કરતો, આપણા પોતાના મરહૂમોની વાત કરું. ઝુરુ કુબુરકુમ, તમારી કબરોની ઝિયારત માટે જાઓ, મતલબમાં ફાતિહા પડવા જાઓ, કબર સુધી પહોંચવાની કોશિશ કરો
فَإِنَّهَا تُذَكِّرُكُمُ الْآخِرَةِ کہ تم نے قبر کی زیارت آخرت نہیں یاد آپ سے کہ آج مارو پر ایک دیوس آج منزل ماری چھے آئیں آؤں چھے پر جے مانس آ دنیا تھی گئے چھے ایما جے کمال ہتو مانو علم ہتو سخاوت ہتی بہادری ہتی خدمت ہتی آ مانس چھے کہ جے آئیں آؤں چھے એટલા માટે આપણને હુકમ છે કે કમ સે કમ જીવતે નહીં તો મરી ગયા પછી મરનારને હંમેશા ભલાઈથી યાદ કરો. જીવતે જીવતા તો કોઈની ભલાઈથી યાદ કરવાની આપણામાં આદત ઓછી છે, પણ મરી ગયા પછી તો એને ભલાઈથી યાદ કરો અને ખાલી એની ભલાઈઓ જ યાદ કરો. કારણ કે દુનિયામાં ફોલ્ટલેસ માણસ માસુમીન અલૈહિસ્સલામ સિવાય કોઈ છે નહીં, બધા પાસે કંઈ ને કંઈ ખામી હોય છે. તો હું હંમેશા કહું છું કે અગર હું તમને 10 દાણા બદામના દઉં, 10 મીઠી બદામના, અને એમાં 9 મીઠી નીકળે ને 1 જો કડવી નીકળે તો દિવસ આખો તમને ઓલી કડવી યાદ રહેશે, 9 મીઠી ખાઈ ગયા યાદ નહીં રહે. બરાબર છે કે ઓલી તમારી જીભ સાક્ષી પૂછશે ઓલી 1 કડવી ની, એ કમબખત 1 કડવી દીધી, અરે ભાઈ 9 દબાવી બેઠો તું મીઠી, એનો તો શુક્ર અદા કર. પણ આપણામાં એ નથી. ઇન્સાનની 9 ખૂબીઓ હશે, 1 બુરાઈમાં આપણને મજા આવે કે એની ગીબત કરવાનો ટાઈમ મળે આપણને, કે જેથી આપણે બેસીને એને નાગો કરી દઈએ. મરી ગયા પછી કમ જ કમ ભલાઈથી યાદ કરો. બરાબર છે, આ આપણને હુકમ છે. બનુ અબ્બાસના જમાનામાં અહલે બૈત અલૈહિમુસલામની આ 3 વસ્તુઓ એ લોકોને નડતી હતી, જે હું આજે સમજાવવા માંગુ છું. 1, બનુ અબ્બાસ ને અલવિયુનની ઔલાદ, એટલે કે ઇમામ હસન અને ઇમામ હુસેનની ઔલાદ. અને અલ્લાહનો એ ફઝલ છે, ભલે ઇમામ હુસેન અને ઇમામ હસન અલૈહિસ્સલામની ઔલાદનો બધા ઇમામો તો નહોતા, ઇમામ હુસેન અલાઈહિદ્દીન અલૈહિસ્સલામ ઇમામ હતા, ઇમામ હુસેનની ઔલાદ, ઇમામ હસનની ઔલાદનો કોઈ ઇમામ નથી. પણ અલ્લાહનો ફઝલ એ છે, એ ઘરની કરામત એ છે કે એક એક માણસ એ ઘરમાં ઇમામ સિવાયના જે બી જન્મ્યા છે, જે બી મોટા થયા છે, તકવા પરહેજગારી અને ઇલ્મમાં લાજવાબ હતા. એટલે લોકો જોતા હતા કે આ ઘરમાં છે શું, જે બી નીકળે છે બહાદુર, જે બી નીકળે છે માશાલ્લાહ આલિમ. એટલે એ લોકોને એમ થયું કે આ લોકોની ફેમિલીમાં ખિલાફતનો 1 કેન્ડિડેટ નથી, બધા કેન્ડિડેટ થઈ શકે એવા છે. એક બીક એ હતી. ને લોકો મસાઇલ પૂછવા માટે, ફિકહના અલ્લાહના હુકમ જાણવા માટે એ લોકો પાસે જતા હતા. અગર ઇમામ ઝૈનુલ્લાહ આબિદીનની મુલાકાત ન થાય તો ક્યાં જાય? તો એકજણે કહેશે કે બનુ હાશિમમાંથી પૂછો, ઇમામ હસનના દીકરાને પૂછો, ઇમામ હુસેનના ફલાણા દીકરાને પૂછો. એ રીત હતી, કારણ કે આ ઘરમાં જ ઇલ્મ છે, બીજા ઘરમાં નથી. એક તો ઔલાદ, એટલા માટે ટાઈમ એને માટે નથી કે હું એ મારો એ સબ્જેક્ટ નથી, પણ જે જાણકાર છે બધા જાણે છે કે બનુ અબ્બાસે પકડી પકડીને ઇમામ હસન અને ઇમામ હુસેનની ઔલાદને કતલ કરી મારી નાખ્યા છે, જુલમો કર્યા છે. કારણ કે ઔલાદને ખસેડો, બીજી વસ્તુ ચાહકો અને ફ્રેન્ડ્સ. ઇમામે અલી અલૈહિસ્સલામના ચાહકોને માર્યા એ આપણે જાણીએ છીએ. એ કુમૈલ જેની દુઆ પડીએ છીએ આપણે, દુઆ એ કુમૈલ, કુમૈલ ઇબ્ન ઝિયાદ નખઈ, કે જે દુઆ પડીએ છીએ એ મૌલાએ ઇમામ અલી અલૈહિસ્સલામે શીખવાડ્યું છે. 90 વર્ષથી ઉપર એની ઉંમર થઈ ગયા પછી પણ એને કતલ કર્યું છે, ફક્ત ઈ જુલમ, ઈ જ ગુનો, કે તું અલી ઇબ્ન અબી તાલિબનો ચાહક છો કે નહીં વાત કર. એને કહ્યું કે હું અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના ગુલામોમાંનો એક ગુલામ છું, દુનિયા જાણે છે. 90 વર્ષથી ઉપર ઉંમર હતી અને એના સગાવાલાઓને દોસ્તોને પકડતા હતા મારવા માટે, તો પોતે ઘરમાંથી બહાર નીકળી વર્ષો સુધી પોતાને છુપાવ્યા. જ્યારે ખબર પડી કે મારા બહાને મારા દોસ્તો અને મારા સગાવાલાઓ કતલ થાય છે, તો પોતે બહાર આવી અને હજ્જાજની દરબારમાં ઉભા રહીને કીધું કે શા માટે બીજાઓને હેરાન કરે છે, આ હું પોતે કુમૈલ. બોલો, જુએ છે કે કમર ઝૂકી ગઈ છે, છતાં બી અલી ઇબ્ન અબી તાલિબની મોહબ્બત છે, એનું માથું કાપ્યું છે. કુમૈલ શહીદ છે, આપણે જાણીએ છીએ જ્યારે વજારત પડવા માટે જાણવું જોઈએ કે કુમૈલ શહીદ છે. એવી રીતે બનુ અબ્બાસની શરૂઆતમાં સફાહ, જે પહેલો રાજા કહેવાય છે બનુ અબ્બાસનો, સફાહ આજે બી પ્રોવર્બમાં અગર કોઈને તમને કહેવું હોય કે આ મર્ડરર છે, બુચર છે, તો આજે બી અરબીમાં કહેવાય છે આ સફાહ છે. એટલા ઓણે પકડી પકડીને માર્યા દોસ્તોને,
چاہت علی ابن ابی طالب نو نہ ہو وہ جنگ. حضرت امام جعفر صادق صلوات اللہ وسلم علیہ بنو عباس نو زمانہ شروعات مہتاب ہوتے مدینہ مکلائے و ابان بن تغلب نے پتانا ابان بن تغلب پتانا ایک صحابی ہوتا ہے مکلائے جا અને અહેલે બૈત અલૈહિસ્સલામની તાલીમને ત્યાં ફેલાવ, કારણ કે હમણાં આ લોકો લડે છે બનુ મૈયા બનુ અબ્બાસ, આપણને કામ કરવું છે. તો મદીનાની અંદર જેટલા ગયા છે જાણે છે તે જમાનામાં મસ્જિદ નાની હતી, પણ આ પ્રમાણે કોલમ્સ હતા, એક કોલમ નીચે આવી રીતે ટેકી અને એણે શરૂ કર્યું. પહેલી વાર મદીનામાં કાલ રસૂલુલ્લાહ સાથે, કાલ અલી ઇબ્ન અબી તાલિબ શરૂ થયું, કાલ જાફર ઇબ્ન મુહમ્મદ શરૂ થયું, કે નામો ઇમામોને લઈ લઈને હદીસો બયાન થવા લાગી. લોકોએ કોઈનું સાંભળ્યું નહોતું આ કે આલે મોહમ્મદની વાત તો આવી રીતે થાય. એમાં દુશ્મનો હતા, ઊભા થઈને એકે કીધું, અબાન અલીબને અબી તાલિબના આટલા બધા વખાણ, એના કેટલા સાથીઓ હતા, કેટલા લોકોએ એને સાથ આપ્યો? પબ્લિક તો એની સાથે હતી નહીં, લોકો તો બીજા સાથે હતા, તું આટલા બધા વખાણ શેના કરે છે? અબાને જવાબમાં કીધું કે અલી માટે શરફ નથી કે લોકો સાથ દે, લોકો માટે શરફ છે કે અલી એની સાથે. જી અલીને જરૂર નથી કે પબ્લિક એને સાથે. તમે સમજો હું શું કહેવા માંગુ છું. ચાહકોને માર્યા, જેની હિસ્ટ્રી એટલી બધી લાંબી છે કે અને એટલી બધી કરુણ છે, ટ્રેજી, કે લોકોને જીવતે જીવતા દીવારમાં ચણવામાં આવ્યા છે. અને સાદાતે આલે હસન અને સાદાતે આલે હુસેનના નાના નાના બચ્ચાઓને ઊભા રાખી અને બે બાજુ દીવાલ ચણવામાં આવી છે. એટલું જ નહીં, પણ અમુકને જાણ કરીને એના બાલ જે ઝુલ્ફ હોય છોકરાઓના બચ્ચાઓને એ બારે રાખ્યા છે, અને છોકરા રોતા રોતા અંદર જીવતા દફન થયા છે. અને પછી એની માને બોલાવીને કીધું છે કે આ તારા દીકરાના વાળ જે બારે છે તને કાપવા હોય તો લઈ જા ઘરે નિશાની માટે. એટલે સદ્દામ હુસેન આજે વર્ષોથી જીવતો આવ્યો છે. કારણ આ છે કે એક વસ્તુ દુશ્મનાને અહેલે બૈતની, એક એની ઔલાદ પ્રત્યે, કારણ કે ઇન્સાનની નિશાની છે, બીજી એના ચાહકો, ફેઇથફુલ ફોલોવર્સ એક, ત્રીજી વસ્તુ જે છે કબ્ર છે, જેના ઉપર હું બંધ કરવા માંગુ છું. કે આજે દુનિયા તમે વિચાર કરો, વહાબી લોકો દુનિયામાં બધે કરે, અને આપણી કોમમાં બી ખુદાના ફઝલથી હું બચવા માંગુ છું કે ખુદા બચાવે, કે ખુદા એનો ફઝલ રાખે, કે હવે કોમમાં પણ આ વસ્તુ હવે વહાબીયત આસ્તે આસ્તે ફેલાવા લાગી. પણ કોઈ વિચાર નથી કરતું કે શા માટે મનાઈ કરવામાં આવે છે કે તમે કબર પાસે ન જજો. કારણ કે એ સિમ્બલ છે, રામ્સ છે, ઇન્સાનને ગુજરી ગયા પછી ત્યાંથી ઇન્સ્પિરેશન્સ હોય છે. કોણ જાય છે કબરની સજદો કરવા માટે? અત્યારે એટલા બધા ભાઈઓ છે, કોઈ કબરનો સજદો કરવા ગયો છે? કોઈ કબરની પૂજા કરે છે? અહીંયા આપણને કઈ જાતની વાતો સમજાવે છે? કોઈ છે અહીંયા આટલામાં આપણા ભાઈઓમાં કે ભાઈઓમાં કે જે કબરની પૂજા કરવા ગયા હોય કરબલા કે નજફ કે ખોરાસાન? નથી. પણ એ લોકોને એ મોહબ્બત અને એ ઈરાદત અને એ રેડિયેશન કે જે એ કબરથી છે એને ત્યાંથી અટકાવવું છે. અને દલીલ એની એ છે કે મૌલા અલીની શહાદત પછી દફન થયા નજફ અશરફમાં, જે તે જમાનામાં નજફના નામથી નહોતું, ગરીના નામથી હતું. ઇમામ ઝૈનુલ આબિદીન અલી ઇસ્લામના જમાના સુધી કબરની નિશાની નહોતી, એટલી દુશ્મની અલી ઇબ્ન અબી તાલિબ અલી ઇસ્લામની નથી. એટલા માટે ઘણા કહે છે કે કબર તમે ગોતી કાઢી છે, હું આ કબર હતી નહીં. લોકોને ખબર નથી કે કબર નિશાની હતી, પણ સપાટ હતી, કારણ કે દુશ્મને દુશ્મનોની બીક હતી. અને જે ઝિયારત અમીનુલ્લાહ આપણે પડીએ છીએ, જે મોતબર તરીન ઝિયારત છે, બહુ ટૂંકી ઝિયારત છે, ઝિયારત અમીનુલ્લાહ કહેવાય છે. એ ચોથા ઇમામની ઝિયારત છે. જ્યારે એ ગરી પાસે પહોંચ્યા, એટલે કે કરબલાના વાક્યા પછી નજફ પાસે ગરી ઊંચી જગ્યાએ ટેકરીને કહેવાય છે, ત્યાં પહોંચ્યા અને એક બાજુ ઊભા રહી પોતાની લાકડી હાથમાં લઈ નિશાની કરીને કીધું, આ છે મારા જદ અલી ઇબ્ન અબી તાલિબની. પોતે ઉભા થયા ત્યાં અને ઝિયારત કરી, અસલામુ અલયકા યા અમીન અલ્લાહ, કે જે પાંચ કે છ લીટી પડી ચૂક્યા હતા અને દુશ્મનો પહોંચી ગયા બનુ ઉમૈયા. તમે જોશો કે તરત જ ઇમામે ઝિયારતને દુઆમાં બદલાવી નાખી છે, તરત જ.
આજે પણ અમીનુલ્લાહ આપણે પડીએ છીએ, પાંચ કે છ લીટી પછી ઝિયારત બદલી જાય છે દુઆમાં. મૌલાએ તકિયામાં તરત જ દુઆમાં બદલાવી નાખી, કારણ કે દુશ્મનો પહોંચી ગયા હતા. એ જમાનો પણ એવો નહોતો કે મૌલા બતાવે દુશ્મનોને કે આ છે અલી ઇબ્ન અબી તાલિબની કબર, નહીં તો આ બનુ મૈયાવાળા એ પણ ખોદી નાખે. તો હવે શું કરે? તો ટૂંકમાં એટલું કે બનુ અબ્બાસે જોયું કે અમે તો બહાનું લઈને નીકળ્યા હતા કે અહલે બેઇત માટે અમે લડીએ છીએ, લોકો પાસે અમે બાયઅત લીધી, અલવી યુનાન બહાને લોકોને અમે ઓથ ઓફ એલિજન્સ લેવડાવ્યું, એ બહાને કે અમે કરબલાનો બદલો લેશું. પણ હવે બીક છે કે હવે આ ગાદી જશે, એ લોકોની નિયત બદલી. તો એ લોકોએ જોયું કે આની અંદર ત્રણ વસ્તુઓ છે, ઔલાદ એને કતલ કરો, દોસ્તો એને મારો, અને કબરો એને તોડો. અને કઈ કબર સૌથી વધારે? પૈગંબરની કબર તોડી નહીં શકે. મૌલા અલીની કબરની હાલત એ જ હતી જે મેં તમને કહ્યું કે હજી બનેલી પણ નહોતી, ઘણાને ખબર નહોતી, સિવાય ખાસ ખાસ એક જ કબર હતી કે જે કબર એ લોકોને સૌથી વધારે લાગી કે આજ ખેંચે છે બધાને, તે કબર ઇમામે હુસેન અલી સાહેબ. અને ઘણા ખાલી મુતવક્કિલની વાત કરે, પહેલો ખલીફો જે બિલકુલ એમ સમજો કોન્સ્ટિટ્યુશનલ ખલીફો કહેવાય છે મનસૂબ, એણે તોડી કબર ઇમામ હુસેન. હજી ત્યાં તો ખાલી કબર હતી, રોઝો નહોતો, હરમ નહોતું ભાઈ, કબર હતી ખાલી. સૌથી પહેલા એણે તોડી કબર, કીધું આને તોડો, કારણ કે અહીંયા આવે છે ને બધા, આ મેગ્નેટ છે, પેલા આને તોડો, આ તૂટશે જાશે ક્યાં શિયા. એને ખબર નહોતી કે શું છે આ શાયરુલ્લાહ મુહાફિઝ અને એનો રક્ષક પ્રોટેક્ટર ખુદા છે, તોડ્યું. અને બીજો બનુ અબ્બાસ તોડે છે, બતાવું છું તમને, શરૂઆત હજી તો થઈ છે. તમને ખ્યાલ આવશે કે આપણા ઇમામો કયા કયા જમાનામાં જોયું. બીજો માણસ, બીજો રાજા કે જેને તોડ્યું વા, એ હારૂન રશીદ છે. એને કબર તોડી, ખાલી કબર ન તોડી, પણ એણે એક ઝાડ હતું કે બહુ મોટું ઝાડ હતું કે જે ઝાડની નીચે જવાર બેસીને ભાતું પોતાનું ખોલીને ખાય, ઝિયારત કરવા આવ્યા હોય થાકી, કારણ કે આજની જેમ કંઈ પ્લેનથી જવાતું નહોતું ભાઈ, મોટરકારને લોરીઓ નહોતી, માણસો ખચ્ચર ગધેડા અને ઘોડા ઉપર બેસીને દિવસોની મુશ્કેલીથી જતા હતા. એટલા માટે આજે પણ મફાતીહુલ જિનાન ખોલો તો તમને દેખાશે કે એમાં લખેલું છે કે દરેક બાકીના ઇમામના હરમમાં ગુસલ લઈ સુન્નત છે જાવું, સિવાય ઇમામ હુસેન અલી ઇસ્લામ માટે જે સફરમાં તમારા જે ધૂળ જે રજ જે કાંઈ તમારા કપડા ઉપર હોય એની સાથે તમે દાખલ થાઓ, સુન્નત છે. જમાનો એવો હતો કે મૌલા હું એવો જ આવ્યો છું, સીધો તમારી પાસે, હું ઘરે ગયો નથી. આ પ્રમાણે છે, આપણે જાણીએ છીએ પિકનિક નથી ને ઇમામ હુસેન અલી ઇસ્લામની ઝિયારત, કે હોલિડે નથી, એક વસ્તુ છે કે જેને આપણે સમજવું છે. બહાર એ ઝાડ કાપી નાખો, એ કીધું ઝાડ કપાવી દીધું એટલા માટે કે જવારને બેસવા માટે અને આરામ અને છાયા માટેની જગ્યા ન હોવી તોડાવી. અને ત્રીજું મુતવક્કિલ કે જે પછી ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ. અને આપસમાં બેસીને લોકોએ કીધું કે હવે કઈ બીજી વસ્તુ છે કે જે અહલે બેત અને મુસ્લિમની નિશાની બાકી રાખે છે? એ કબર તોડી, દોસ્તોને મારી નાખો, ઔલાદને કતલ કરો, કઈ બીજી વસ્તુ છે? ત્યારે કોઈ કીધું કે એક વસ્તુ બાકી છે, આ શિયા અને અહલે બૈત અલે મુસ્લિમના ચાહકો પોતાના સ્પિરિટને ને પોતાના જોશને એ કોઈ દિવસ ઓછો નહીં કરે, કારણ કે પૈગંબરે ફરમાવ્યું છે કે મહેદી આવવાના છે સલાવાતુલ્લાહી વસલામુ અલયહ. તો જ્યાં સુધી આવવાના છે એની ઇંતજારમાં છે, આ લોકોનું જોશ ઓછો નહીં થાય. એટલે સૌથી પહેલા મનસૂરે દાવો કર્યો કે મહેદી હું છું, અનલ મહેદી. અને ત્યાં ઇમામ જાફર સાદી સલાવાતુલ્લાહ વસલામ અલયહ જવાબ દીધો, ફઇન્નહુ કાઝિબુન, આ જૂઠો છે, ઇન્નલ મહદીય મિન ઇબની, મહેદી મારી ઔલાદમાંથી આવશે, આ ઇમામે ફરમાવ્યું છે. એટલે જ નહીં,
પણ પોતાના દીકરાનું નામ રાખ્યું અલ મહેદી, જે હારૂન રશીદ નો બાપ છે, હાદી અને મહેદી. તમે નામ જોયું હશે, મહેદી નું એટલા માટે નામ રાખ્યું કે લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન પડે. આ પહેલું નામ છે બનુ અબ્બાસમાં કે જેમાં એને દીકરાનું નામ અલ મહેદી રાખ્યું, કે જેથી લોકો મહેદી તરીકે એને ઓળખે, કારણ કે નામ છે હદીસમાં પૈગંબરની અલ મહેદી. આવી રીતે કોશિશો કરવામાં આવી કે મઝહબે તશયુને તોડો, અહલે બૈત તરફની લાગણીને ઓછી કરો, મોહબ્બત તોડો. જેટલા એના રૂમૂઝ છે, જેટલા સિમ્બલ્સ છે, એના સિમ્બલ્સ ઉપર હુમલો કરો. જ્યારે આ હવે આપણને સમજાય ત્યારે પછી ઇન્શાઅલ્લાહ તઆલા આ મઝલુમિયત ઇમામોની, આ હઝરત ઇમામ મુસા કાઝીમ અલૈહિસ્સલામની 14 વર્ષ સુધી જેલમાં જિંદગી, આ ઇમામ રઝા અલૈહિસ્સલામને ઝેર આપીને શહીદ કરવું, આ ઇમામોની લાશને ઉપાડવાળો કોઈ ન હોય, 3 દિવસ સુધી બગદાદના પુલ ઉપર હોય, આ આમ જ નથી થયું ભાઈ. આની પછવાડે આટલી બધી મહેનત હતી, આટલા બધા એ લોકોના ફેક્ટર્સ હતા એનમિટીના, કે જેને બહાને એ લોકો આ પ્રમાણે કરતા. એની સામે ઇમામ અલૈહિસ્સલામે શું કર્યું? ઇન્શાઅલ્લાહ આવતા વખતે ખુદાવંદ કરીમ કબૂલ ફરમાય. Thank you.